નમો નમ વાલા વાલા પ્યારા મારા વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મોજમાં આજે તમારો એકદમ સહેલો એવો ટોપિક બનાવવા માટે હું આવ્યો છું જે તમને દુનિયાની માલી પર બહુ અઘરો ટોપિક લાગે છે જેટલા વ્યક્તિઓ જેટલા વિડીયો જોવે તેમાં કોમેન્ટ પેલી આ જ આવે સાહેબ સંધિ હોમ જાવ સંધિ બહુ લોચા પડે સંધિ મોર કપાય છે ચમના માર કમાર લેવા તો આજે આપણે સંધિ શીખવી છે ને એ પણ મારા બાળકો કઈ રીતે તો કે ભાઈ શોર્ટકટમાં શીખવી જ એકદમ શોર્ટકટથી અમને સંધિ આવડી જાય એવી ટ્રિક્સ તમને આપવાનો છે

સનો શું કરવો છે આપણે વિસર્ગ યાદ રાખજો બાળકો આપણે એને કરી નાખવો છે વિસર્ગ તો હાલો એને આપણે નિહાળીએ કઈ રીતે એનું આપણે કરતા ર તો આપ્યો વિસર્ગ થાય એટલે ભાઈ સરારા આ સ આવે કે ર આવે હમ મહાધું કી સરસ પે દોનો કી જગ્યા હમ વિસર્ગ કરવા બે ટપકા મુકવાના છે ડબલ ડોટ કરવાના છે લાંબુ નથી કરવાનું કોઈ વિચારોમાં કેવી રીતે તમને બેસ્ટ એક્ઝામ્પલ સાથે સમજાવું બધાય પાઠ ભણી ગયા છો બીજા નંબરનો મને કોમેન્ટમાં કહેજો તૈણ માસલા વારો પાઠ ભણાસો માસી મારો આવે છે પાઠ ભણાસો હા કે ના હા એમ હવે ઈ પાઠનો આપણે એક ઉદાહરણ લેવું તૈણ માસલામાં પહેલા નંબરનો માસલો કયો હતો તમને ખબર છે હા કયો અના ગત વિધાતા આ પહેલા નંબરનો માસલો છે

આ રોલ્સ નથી આ તમને ટીક કરવાની અંદર તમારે જવાબ ગોતવાની અંદર સહેલાઈ કરે એવા નિયમો એવી શોર્ટકટ છે કઈ રીતે તો આમાં તમે જો નામ શું છે અનાગત વિધાતા તો નામમાં ફેરફાર થાય નહીં તો તમે શું મૂકી દેશો અનાગત વિધાતા આ આમ આમ આવ્યું હવે તમે જો કોઈ પણ સ હોય બાળકો એનો વિસર્ગ થાય આ આપણને ખબર છે તો અહીંયા સ આવ્યો છે

કોઈને કોઈનું નામ બગાડ હોય એટલે બધાને અત્યારે બબે અક્ષરના નામ કરી નાખ્યા તમે મારા હરા બધાને નામ બગાડ્યા રાખો છો ને એટલે હે તો આ આપણે નામમાં ફેરફાર ન કરો એટલે ખબર પડી કે વિસર્ગ આવ્યો એટલે આપણો બેડો પાર થઈ ગયો તમે એમ કહેશો સાહેબ એક એક્ઝામ્પલ અમને સમનું સમજાય હજી જો આજ ચેપ્ટરનું પણ આની અંદર નિયમો બીજા લાગે છે એ તમે પેલેથી કહી દઉં છું કોઈ મારા મારામાંથી ઘણા બધા એવાય છે કે શિક્ષકો પણ આ વિડીયો મારા જોતા હોય છે

સુનીત અને પુનિત વાળું સાક્ષી ભૂત મનુષ્ય વાળું એક્સિડન્ટ વાળું હવે તો હા પાડો એટલું કહું તો એમ કે હા 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 માંજે યાદ આ ગયા સાહેબ આપ કિસકી વાત કર રહે હો હા એમ હવે ઈ ચેપ્ટર માં એમ કે કે ભાઈ જ્યારે માણસ છે ઈ માણસ જ્યારે એવા કામ નો કરતો હોય ત્યારે ઈ માણસ પશુ જેવો છે ગુજરાતી તમારા મમ્મી પપ્પા કે કોક ને તમ કેતા હેમ રે જલા આ તો હાઉ ઢોર જેવો છે આ છોકરી હાઉ ઢોર જેવી હે કોઈ વાત સમજતી જ નથી આવો શબ્દ સાંભળો છો એ પશુ જેવા આ હારા થોડાક શબ્દો વાપરે કઈ બહુ મે નહીં તો અહીંયા આપણે એ શબ્દ જ લઈએ તમને ખબર પડી જાય શું શબ્દ લીધો પશુ રેવ હવે તમે પાછા બહુ ઇન્ટેલિજન્ટ તો રહ્યા તમે બધા મને શું કહો સાહેબ બે જગ્યાએ વિસર્ગ આવે એક તો સ નો વિસર્ગ કરો બીજો એવો ર તો બે ર નો વિસર્ગ કરો બે વિસર્ગ આપણે કરવાનું થાય હા પાડો બધાય હવે હા હા પાડવાની છે અહીંયા પશુ શું છે પશુ શું છે મારા બાળકો નામ છે તો નામ માં હરિહંસા કરવાની મેં તમને ના પાડીને એટલે પશુ એમનું એમ રે હવે તમે જો અહીંયા શું આવ્યો ર અહીંયા કેવો ર છે અડધો નો અડધા ર નો વિસર્ગ થાય તો અહીંયા ર રે કેવી રીતે બને બાળકો ર પ્લસ એ આવી રીતે રે બને તો આ તમે રે ને લંબાવો જ રે હું સમજાણું તમને છેલે એ આવ્યો તો આપણે એને છૂટો પાડી દે આપણે કોનો વિસર્ગ કરવો જો રનો તો એ રનો કરીને એકો વિસર્ગ રમા વૈધુ તું શું મારા વાલા એ પાછળ આઈ છે વ એ વ અસુહુ પ્લસ એ વ સંજા આ થઈ ગયા આપણા બે નાના અને નાજુકડા નિયમો કે ભાઈ ફેરફાર કરો છો મારા બાળકો તો નામ પછી ફેરફાર કરવાનો છે નામમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો થાતો નથી બરાબર આ થઈ ગઈ આપણી પહેલી વાત હવે આના પછી આપણે જોવું છે આના પછીનો નિયમ બે નિયમ યાદ રાખી લીધા એ હું તમને અહી ક્લિયર કરી દઉં પછી નવો શીખી એક નિયમ યાદ રાખજો સ સ અને સ કોઈ પણ આવે અથવા ર કોઈ પણ આવે બધાયની જગ્યાએ વિસર્ગ થાય નિયમ યાદ રહી ગયો કોઈ પણ સ હોય ર આ યાદ રાખવાનું સર અને એ યાદ નો રહીએ તો સીધું યાદ રાખવાનું હું તમને શું બોલાવો અભિષેક સર સર અલગ અલગ નામ સંસ્કૃત વાળા સર અલગ અલગ નામથી બોલાવો છો તો બધાયને વાહે હું એમ સર તો જ્યારે સર આવે ને થ્રીલ માં ઓલા ક્યાં મૂવી માં ગુજરાતી પિક્ચર ની અંદર કીએ છે ત્યારે મને વોશરૂમ લાગે છો સર સર વિચારે કે હું થયું હશે કઈ નહીં વોશરૂમ જવું લ્યો તો સર આવે ને તો સર ને પાછળ આપણે શું મૂકી દેવાનું મારા વાલા આવ વિસર્ગ મૂકી દેવાનો આ થઈ ગયો આપણો પહેલો નિયમ હાલો ટપ 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 કરતું આવ્યું યમંગણનમ યમ નાકમાંથી બોલવાનો શરદી થઈ ગયો એ નહીં બોલવાનો આને કહેવાય ય તમને નામ કે નામ પછી ક્યાં ય દેખાય તો ય નો થઈ જાય મ શું થઈ જાય યનો થઈ જાય મ તમે કહો સાહેબ કેવી રીતે હમણાં એને આપણે જોઈએ

ચિંતા થઈ લગ્ન થાય પસ્તાય નો થાય પસ્તાય આવી ગયું યાદ હા પાડો હવે હા એમ ઈ ચેપ્ટર માં અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે ને ત્યારે અલગ અલગ પ્રકારની વાનગીઓ બનાવે છે ત્યારે એવો આ શબ્દ વારો છે કે વિવિધાની વ્યંજનાની વિરાજિતવંતી તો આ શબ્દ વારો છે વ્યંજન એ તો આમાં તમે એમ કેશો સાહેબ બે જગ્યાએ ય આવ્યો તો આપણે બે જગ્યાએ મ કરશું તો હવે તમે સમજી ગયા હશો તમે મને અત્યારે એમ નહીં કહો કે હા સર બે જગ્યાએ મ કરશું કારણ કે આપણે પેલો જ નિયમ ભયના કે ફેરફાર કરવો છે મારા બાળકો પણ કોની નામ પછી નામમાંથી અહીં આપી દઉં વ્ય જ આવું છે તો હવે આપણે નામ શું લખશું વ્ય ન હવે શું આવ્યો મારા વાલાઓ ય આવ્યો યનો શું થઈ જાય છે મ

યમ દીધું છે બરાબર તમે પાછા બુદ્ધિ સારી તો મને કહેશો સાહેબ આશો નો વિસર્ગ કર નાખો કરું શબ્દ શું છે મારા વાલા તમને આપ્યો છે સો સો ને લંબાવો તો સો ઓડા વેળવા ઓ આવ્યું ને નો શું થાય મારા બાળકો એ કીધું ઓ આવે ને તો તમારે શું કર નાખો નો વિસર્ગ તો આપણે ઓનો મૂકી દીધો વિસર્ગ બરાબર ને અને કરી દેશો એમ આપ્યું હવે તમે જોવો અવગ્ર બોલાય ગુજરાતી અને બોલાય સંસ્કૃતમાં અવગ્ર ગુજરાતી ભાષા તમે કહો મોટા ડ નું શું થાય સાહેબ એ પાસે કે મોટા નું આવું થાય મારા દીકરા સાહેબ ને તો ખબર હોય કા નું અવગ્ર થાય પણ તમને સમજાવવા માટે સાહેબ તમારા કહી દેતા હોય આવું થાય હવે આ જો ડ નો શું થઈ જાય અભિષેક નો અ થઈ જાય કોનો અ થઈ જાય અભિષેક નો અ ડ નો અ તો અહીંયા આ ડ નો કરી નાખો અ પાછળ વધ્યું યમ યમ હે હમ હમ હે યમ રેડી તમે કેસો ઇતનું સા બસ આટલું જ છે કાઈ લાંબુ નથી ક્લિયર તમે કેસો સાહેબ હજી આમાં થોડું વાંધો પડે છે કાઈ વાંધો નહીં આઠમો પાઠ માનવોપી એમાં આ શબ્દ આવે છે એને આપણે એકવાર જોઈ લે એટલે હજી એકવાર આપણું ક્લિયર થઈ જાય માનવો પી આપણે હવે અહીં તમે જુઓ હવે તમે પાછા કેવો માનવો તમને નામ તો ખબર પડે શું છે માનવ નડે છે માનવી મોટો થયા માણા નડે બીજા બધા બાકી બીજું કોઈ આપણને નડતું નથી આ માણસ બધા એવા જ નડે તમે અહીં મૂકી દો જીન માન વો વ છે કોઈ ન બધા એમાં જુઓ ઓ તો મારા વાલાઓ જીતની સી જગા પે અમે ઓ દેખાઈ દેતા હૈ હમ કરી દેગે ઓ કા વિસર્ગ તો આપ લીખ ડાલો માનવ રેડી હવે આવ્યો તમારો બધાયનો મોટો ડ જેને બોલાય અવગ્ર એ અવગ્રનો કરી રાખશું અભિષેકનો અ પાછળ શું પી પી અ ને ને ભેગા કરો અપી માનવહ પ્લસ અપી તો આ થઈ ગયા આપણા નાના અને નાજુકડા નિયમો બે નિયમો આપ્યા છે ય નો મ ઓ નો વિસર્ગ ડ નો અ એની સાથે એક નિયમ હતો સ સ સ કોઈ પણ સ હોય વિસર્ગ અને હજી એક નિયમ હતો ર ર હોય તો પણ વિસર્ગ આ થઈ ગયા આપણા નાના અને નાજુકડા ચાર નિયમો આ નિયમો જોઈ લ્યો એટલે આમાંથી તમારો એક માર્કે કટ નહીં થાય અને બોર્ડની પરીક્ષામાં આ ચાર શોર્ટકટમાંથી કોઈ પણ એક શોર્ટકટ તમને અહીંયા જોવા મળશે અને હજી બીજી શોર્ટકટ જે ચાર છે ટોટલ આવી આઠ છે બીજા ભાગની અંદર હું તમારી પાસે લઈને આવવાનો છું જોઈ જાઉં એના માટે લખી દીધું છે કમિંગ સોન ભાગ બે